ભરૂચ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મનસુખ વસાવાને જાહેર કરાયા. મનસુખ વસાવા 6 ટર્મથી સાંસદ છે. ફરીથી રિપીટ કરવામાં આવ્યા, મનસુખ વસાવા 1989 થી આ બેઠક ઉપર સતત જીતતા આવ્યા છે. મનસુખ વસાવાને ભરૂચ લોકસભા બેઠક માટે ઉમેદવાર જાહેર કરતા લોકસભાના મધ્યસ્થ કાર્યાલય પર કાર્યકર્તાઓ અને જિલ્લા પ્રમુખ દ્વારા અભિનંદન પાઠવી ઢોલ નગારા અને ફટાકડા ફોડીને મનસુખ વસાવાએ શુભકામનાઓ પાઠવી હતી. ભરૂચ લોકસભા બેઠક પર વસાવા VS વસાવાની ટક્કર જોવા મળશે. ભરૂચ લોકસભાની બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોણ હશે તેવી અટકળોનો અંત આવ્યો છે. ભરૂચ લોકસભાની સીટ પરથી મનસુખ વસાવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. મનસુખ વસાવા 1989 સતત આ બેઠક પરથી 6 ટર્મથી જીતતા આવ્યા છે અને લોકસભાના સંસદ બન્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મનસુખ વસાવાને સતત 7મી વાર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મનસુખ વસાવાનું ઉમેદવાર તરીકે નામ જાહેર થતાની સાથે જ ભરૂચ જિલ્લા ભાજપ અને કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મનસુખ વસાવાનું નામ જાહેર થતાં જ ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય પર ઢોલ નગારા સાથે ફટાકડા ફોડીને મનસુખ વસાવાને મોં મીઠું કરાવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પ્રમુખ સહિત અનેક કાર્યકરો દ્વારા અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી છે. આ વખતે ભરૂચ લોકસભાની બેઠક પર વસાવાની ચૂંટણી જંગ જોવા મળશે. ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર તરીકે આપ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાને આ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.